स्वागत है आपनो इवनिंग बुलेटिन में आपनी साथे हूं छु शाहिद। बुलेटिन नी शुरुआत करिए हेडलाइंस थी। चौबीस कलाक में 2000 थी वधारे लोकोना मौत, नवा 2.95 लाख केस, बीजी लहर तूफान समान। महाराष्ट्र में आजे थई सके छे लॉकडाउन की जाहिरात, दररोज नोंधाई रहा छे 50,000 थी वधु केस। मुख्यमंत्री विजय रूपाणीए कोरोना वेक्सिनो लीधो प्रथम डोज, कहूं रसी लेवाथी आपणे बची शकीशुं। एमएस धोनीना माता पिता बन्ने पॉजिटिव, बन्नेने रांचीनी प्राइवेट हॉस्पिटलमां दाखल कराया। आज थी 30 एप्रिल सुधी बैंको सवारे 10 થી 2 વાગ્યા સુધી જ કરશે કામ। રોટેશન પ્રમાણે જ બોલાવાશે કર્મચારીઓ, માત્ર 50% કર્મચારી જ બેંકમાં રહેશે હાજર। કપડવંજ પોલીસ પર હુમલા મામલે ફરિયાદ સામે આવી છે। કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ, 35 વ્યક્તિના નામજોગ અને 200 માણસના ટોળા સામે ફરિયાદ, કર્ફ્યુનો અમલ કરાવવા ગયેલી પોલીસ પર થયો હતો હુમલો। વાહનોમાં તોડફોડ અને પોલીસ મથકમાં તોડફોડ મામલે ફરિયાદ નોંધાઈ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહીસાગરથી સંતરામપુર આવેલ સબ જેલમાં 23 કેદીઓને કોરોના પોઝિટિવ। થોડાક દિવસ અગાઉ સંતરામપુર સ્ટેટ હોસ્પિટલની આરોગ્ય ટીમ દ્વારા સબ જેલની અંદર કેદીઓને ચેક કર્યા બાદ કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી, છતાં પણ આજે સંતરામપુર સબ જેલમાં 23 જેટલા કેદીઓને કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક અસરથી સંતરામપુર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાના સૂત્રો દ્વારા જાણવા મળે છે। ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં ગઈકાલે જ 12,206 કેસ અને 121ના મોત નોંધાયા હતા, જેની ગંભીરતા જોવામાં આવે તો ગુજરાતમાં દર કલાકે 5 વ્યક્તિના મોત કોરોનાના કારણે થઈ રહ્યા છે, તો પ્રતિ કલાક 509 નવા દર્દી સંક્રમિત થઈ રહ્યા છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ 12,206 નવા કેસ નોંધાયા છે અને 121 માનવ મૃત્યુ થયા છે। રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકથી 353 દર્દી વેન્ટિલેટર પર હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં હાલ 76,500 એક્ટિવ કેસ છે। છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં દૈનિક 65% દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે। વિકરાળ રૂપ ધારણ કરનાર કોરોનાએ અનેક પરિવારોને ભરડામાં લઈ લીધા છે। કોરોનાની મહામારીમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે તો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે કોરોનાની આ મહામારીમાં નોકરી ગુમાવનારા વડોદરાના મહારાષ્ટ્રીયન પરિવારના મોભીએ પરિવારનું ગુજરાન ચલાવવા સાથે ઘરની છત પૂરી પાડવા વડોદરા વાસણા ગામના સ્મશાન ખાતે પોતાનું ઘર બનાવ્યું છે અને ત્યાં રહીને મૃતકોના અંતિમ સંસ્કારની કામગીરી કરી રહ્યો છે। મૂળ મહારાષ્ટ્રના વતની અને છેલ્લા એક વર્ષથી વાસણા ગામના સ્મશાનમાં કનૈયાલાલ સિરકે પરિવાર સાથે રહે છે અને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વિધિ તમામ જવાબદારી નિભાવી રહ્યા છે। એક વર્ષ પૂર્વે કોરોનાની કારમીના થપાટનો ભોગ બનેલા કનૈયાલાલ સિરકે કલરકામનો વ્યવસાય કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ કોરોનાની પહેલી લહેર સમયે આવેલા લોકડાઉનના કારણે રોજગારી ગુમાવતા તેમણે છૂટક મજૂરી કામ કરીને પોતાનું જીવન ચલાવવાનો વારો આવ્યો છે। કોરોના સંક્રમણે હાહાકાર મચાવતા લગ્નસરાને પણ ગ્રહણ લાગ્યું છે। સુરત જિલ્લામાં માજા મુકતા 9,000 લગ્ન સ્થગિત કરાયા છે, જેથી મેનેજમેન્ટ એજન્સીઓને અંદાજે 200 કરોડનું નુકસાન થયું છે। જો નવેમ્બર સુધી આવી જ સ્થિતિ રહી તો નુકસાન 500 કરોડનું થઈ શકે તેમ છે। લગ્નના મુહૂર્ત સ્થગિત થતાં 30,000 લોકો બેરોજગાર થયા છે। દક્ષિણ ગુજરાતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત થનારા 20,000 લગ્ન સ્થગિત થયા છે, જેથી ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને 650 કરોડનું નુકસાન થઈ રહ્યું છે।
શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, સામે સારવાર અને જીવ બચાવવા માટે જરૂરિયાતો વધી રહી છે. આરોગ્ય અને અન્ય વિભાગો દ્વારા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા અને અન્ય સારવાર કરવા માટે દાખલ કરવામાં આવી રહ્યા છે, છતાં આજે હવે લોકોએ પણ પોતાની રીતે મદદ કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં સૌથી વધુ ઓક્સિજનની અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે અને પ્લાઝમાની પણ માંગ ઊભી થઈ છે. ત્યારે સેટેલાઇટમાં રહેતા જુબિન આસરા અને તેમની ટીમ સેવાયજ્ઞ દ્વારા લોકોને ઘરે ઘરે ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત હોસ્પિટલોમાં પણ તેઓ ઓક્સિજન સિલિન્ડરો રિક્ષામાં પહોંચાડી રહ્યા છે. લોકોની સારવાર માટે અત્યારે પ્લાઝમાની પણ જરૂરિયાત ઊભી થાય છે, જેથી રોજના 40થી વધુ લોકોને પ્લાઝમા પહોંચાડી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે પંચમહાલથી. મોરવા હડપ પંથકમાં કોરોનાના કેસ વધતા વેપારીઓ બન્યા સતર્ક. મોરવાના બજારો આજે રાખ્યા સજ્જડ બંધ. મોરવા અને મોરવા હડપ ના વેપારીઓ તંત્ર સાથે કરી હતી બેઠક. બેઠકમાં આજથી આગામી એક સપ્તાહ સુધી દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલવામાં આવશે. મોરવા હડપમાં બપોર બાદ દુકાન ખુલ્લી રાખવામાં આવશે, તો 5,100 રૂપિયા દંડ વસૂલવા અંગેની જાહેરાત કરતા મેસેજ સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ. તો કોરોના મહામારી વચ્ચે ગોધરામાં માનવતા મહેકી. ગોધરાના સેવાભાવી યુવાન વિવેકભાઈ શાહ હોમ આઇસોલેટ થયેલ લોકોને પહોંચાડી રહ્યા છે ટિફિન. કોરોનાને પોતાના ઘરમાં જ આઇસોલેટ થયેલા પરિવારોને નિઃશુલ્ક ટિફિન સેવા. ગોધરામાં હાલ 30થી વધુ પરિવારોને વિવેકભાઈ નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે. નાત જાતના ભેદભાવ વિના ગોધરાના તમામ વિસ્તારોમાં સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો સંપર્ક કરી સેવાનો લાભ મેળવે તેવી વિવેકભાઈની ઈચ્છા. સેવાનો લાભ મેળવનાર લોકોએ વિડીયો અપલોડ કરી તેમનો આભાર માન્યો. મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણથી. પાટણમાં વધારાઈ રેમડેસિવિર ઇન્જેક્શનની સુરક્ષા. પાટણમાં રેમડેસિવિર ઇન્જેક્શન સ્ટોક પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ખાનગી હોસ્પિટલોમાં ઇન્જેક્શનનો દુરુપયોગ ન કરાય તે હેતુથી સઘન પોલીસ સુરક્ષા આપવામાં આવી. પોલીસ બંદોબસ્ત સાથે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચાડવા તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ, જેથી જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી શકાય. સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોના રસીના ભાવ જાહેર કર્યા. કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે રાજ્ય સરકારોને 400 રૂપિયામાં પ્રતિ ડોઝ આપશે રસી. ખાનગી હોસ્પિટલોને રૂપિયા 600માં પ્રતિ ડોઝ રસી આપવામાં આવશે. રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલો ઉત્પાદક પાસે ખરીદી કરી શકશે. વિદેશી વેક્સિન કરતાં આ રસી સસ્તી હોવાનો સીરમનો દાવો. દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું છે. પીએમ મોદીએ દેશમાં કોરોનાથી બગડી રહેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દા અંગે વાત કરી હતી, જેમાં કેટલીક મહત્વની બાબતો જે ધ્યાનમાં લેવા જેવી છે. પ્રધાનમંત્રીના સંબોધનની મોટી વાત, કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. કોરોના વોરિયર્સ દિવસ રાત સેવા કરી રહ્યા છે. દરેક દર્દીને ઓક્સિજન મળે તે માટેના પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશની દવા કંપનીઓએ દવાનું ઉત્પાદન વધારી દીધું છે. 1 મેથી 18 ઉપરના દરેક વ્યક્તિને વેક્સિનેશન. શ્રમિકો જે રાજ્યમાં છે ત્યાં જ રહે તેવી વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી છે. તમામ રાજ્યો શ્રમિકોને વતન જતા રોકે તેવી પણ અપીલ. તમામ લોકો આગળ આવે અને જરૂરિયાતમંદોને મદદ કરે. દેશના યુવાનો કોવિડ અનુશાસન કમિટી બનાવે. શિસ્ત જાળવીશું તો લોકડાઉનનો કોઈ સવાલ જ નહીં આવે. લોકો અફવા કે ભ્રમમાં ન આવે તેવી પીએમ દ્વારા અપીલ કરવામાં આવી. તમામ રાજ્યો લોકડાઉનને છેલ્લો વિકલ્પ ગણીને જ ચાલે. તો આ હતા આજના ઇવનિંગ બુલેટિન સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. ફિર સે ઇતના લંબા લાઇટ બિલ આયા. અબ લાઇટ બિલ નહીં આયેગા. કુછ ભી. યસ મમ, મેને ઓર પાપા ને ડિસાઇડ કર લિયા હૈ. અચ્છા, તો અબ લાઇટ બિલ નહીં આયેગા. યુરો પ્રીમિયમ સોલર રૂફટોપ. યુરો પ્રીમિયમ સોલર, બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ સર્વિસ એન્ડ બેસ્ટ પાવર જનરેશન. 10 સાલ से 11,000 कस्टमर का भरोसा. यूरो प्रीमियम सोलर का ही रूफटॉप, रेसिडेंशियल, कमर्शियल, इंडस्ट्रियल एंड ग्राउंड माउंटेड सोलर प्रोजेक्ट. 40% गवर्नमेंट सब्सिडी. कॉन्टैक्ट 7622023247 एंड 48. विजिट अवर वेबसाइट www.europremiumsolar.com. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.